નમસ્તે બાળકો, આજે આપણે ગણિત ધોરણ 8 પ્રકરણ 11 માપન જેમાં સ્વાધ્યાય 11.1 ના દાખલા જોઈ ગયા. આની અગાઉના વિડીયોમાં આપણે દાખલા નંબર 4 અને 5 જોયો હતો. આ વિડીયોમાં આપણે સમલંબનું ક્ષેત્રફળ શોધતા શીખીશું. જો તમારે આગળનો વિડીયો જોવાનું બાકી હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો. અહીંયા સમલંબનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ સમલંબ ચતુષ્કોણ છે તો એનું સૂત્ર આપણને ખબર છે ને. અહીંયા પણ આપેલું છે કે એક દૂત્યાંશ સમાંતર બાજુઓ, બે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર એટલે આ તમને અહીંયા એચ આપેલો છે. જુઓ લંબ અંતર કેટલું છે તો કે આ એચ અને સમાંતર બાજુઓ એ વત્તા બી, એ બંનેનો સરવાળો અને બે વડે ભાગી દીધા એટલે કે એક દૂત્યાંશ. તો અહીંયા તમને એક રકમ આપેલી છે. નજમાની બહેન પાસે પણ એક સમલંબ આકારનો પ્લોટ છે જે આકૃતિમાં દર્શાવે છે. તમે જુઓ આ નજમાની બહેન પાસે પ્લોટ છે દર્શાવેલો છે. આ પ્લોટને આકૃતિમાં બતાવ્યા મુજબ ત્રણ ભાગમાં વિભાજિત કરો. કેટલા ભાગમાં? ત્રણ. જુઓ આ એક, આ બે અને આ ત્રણ ભાગમાં વિભાજિત કરેલો છે. હવે આ સમલંબ ચતુષ્કોણ ડબલ્યુ એક્સ વાય ઝેડ, ડબલ્યુ એક્સ વાય અને ઝેડનું ક્ષેત્રફળ એચ કૌંસમાં એ વત્તા બી ભાગ્યા બે છે તેમ દર્શાવો. અહીંયા આ ત્રણ ભાગમાં વિભાજિત કર્યો છે. તમે જુઓ કે બે ત્રિકોણ છે, ત્રિકોણ એમ ઝેડ ડબલ્યુ, એમ ઝેડ ડબલ્યુ અથવા તો કે એમ ડબલ્યુ ઝેડ જે તમારે લખવું હોય તે લખી શકો. તો અને બીજો ત્રિકોણ એન વાય એક્સ, એન એક્સ વાય જે લખવું હોય તે લખી શકો. અને એક સમાંતર બાજુ એમ એન વાય અને ઝેડ, આ તમે જુઓ લંબચોરસ આપેલો છે. તો ચાલો આપણે આ ત્રણેયનું ક્ષેત્રફળ શોધી દઈએ. તો શરૂઆત કરીએ. પહેલા ત્રિકોણ, ત્રિકોણ એમ ડબલ્યુ એક્સ એમ ડબલ્યુ ઝેડ નું ક્ષેત્રફળ આપણને ખબર છે. ત્રિકોણનું ક્ષેત્રફળ વન હાફ પાયો ગુણ્યા વેધ. ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને ખબર છે એક દૂત્યાંશ પાયો ગુણ્યા વેધ. અહીંયા તમે જુઓ પાયો સી છે અને વેદ એટલે આ, તો એની લંબ કેટલી આપેલી છે એચ. તો એક દૂત્યાંશ સી એચ આપણને મળી ગયું ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે ચાલો તમે જુઓ આ લંબચોરસ છે તો કે લંબચોરસ એમ એન વાય ઝેડ નું ક્ષેત્રફળ આપણને ખબર છે. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો તમે જુઓ અહીંયા લંબાઈ કેટલી આપેલી છે તો કે બી અને પહોળાઈ તો કે એચ. તો બી ગુણ્યા એચ તો આપણને બી એચ મળી ગયું. ચાલો હવે ત્રિકોણ એન એક્સ વાયનું ક્ષેત્રફળ, ત્રિકોણ એન એક્સ વાયનું ક્ષેત્રફળ એક દૂત્યાંશ પાયો ગુણ્યા વેધ. ચાલો એક દૂત્યાંશ પાયો શું છે તો કે ડી અને વેધ એચ આપેલો છે. તો એક દૂત્યાંશ ડી એચ થઈ ગયું. ચાલો આ ત્રણેયનું ક્ષેત્રફળ તમે શોધી દીધું. હવે આપણે આ આખા સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું છે. તો કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એમ ડબલ્યુ ઝેડનું ક્ષેત્રફળ, આનું ક્ષેત્રફળ, આનું ક્ષેત્રફળ અને આ ત્રણેયનું ક્ષેત્રફળનો સરવાળો કરી દો તો તમને આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય. એમ ડબલ્યુ ઝેડનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એન એક્સ એન એક્સ વાય નું ક્ષેત્રફળ. ચાલો ત્રણેયનો સરવાળો કરી દો.
તો ચાલો આપણે ત્રણેયનો સરવાળો કરી દઈએ. એક દૂતીયાંશ સીએચ વત્તા પીએચ વત્તા એક દૂતીયાંશ ત્રીજાનું ક્ષેત્રફળ આપણને ડીએચ મળ્યું. ચાલો સર્વ એક દૂતીયાંશ વાળા જોડે લાવો. એક દૂતીયાંશ જુઓ તમે, સીએચ વત્તા એક દૂતીયાંશ ડીએચ વત્તા બીએચ, બંનેમાં એચ સામાન્ય છે ને એક દૂતીયાંશ સામાન્ય છે, અને બહાર કાઢી દઈએ આપણે. એક દૂતીયાંશ સી વત્તા ડી, આને કૌંસમાં લખ્યું અને એચ પણ સામાન્ય છે તો કાઢી દઈએ, વત્તા બીએચ. હવે તમે જુઓ સી વત્તા ડી, આપણે અહીંયા શું આપ્યું છે, શું સાબિત કરવાનું છે? અહીંયા ક્ષેત્રફળ એચ એ વત્તા બી ભાગ્યા બે સાબિત કરવાનું છે. તો ચાલો અહીંયા આપણે કરી લઈએ. તો જુઓ તમે ત્યાંથી, તો હવે અહીંયા સી વત્તા ડી આપેલું છે, આ બંનેનું અંતર, તો એમાંથી તમે બી બાદ કરી દો. આખું એ માપ છે એમાંથી આટલું બાદ કરી દો તો તમને સી અને ડી નું સી અને ડી મળી જાય. તો સી વત્તા ડી બરાબર, આપણે સી વત્તા ડી બરાબર એ ઓછા બી લખી શકાય, કારણ કે એમાંથી બી બાદ કરી દો તો સી અને ડી નું અંતર મળી જાય. તો ચાલો સી વત્તા ડી ની જગ્યાએ ઓછા બી લખી દો. પણ હા, એ ઓછા બી એચ વત્તા બી એચ, જુઓ અહીંયા બંને એચ સામાન્ય છે તો આપણે લખી દઈશું એક દૂતીયાંશ એ ઓછા બી. ચાલો હવે અહીંયા બે શું થશે, તો કે ગુણાશે, તો કે બે ગુણ્યા બી, તો બે બી વત્તા બે બી, બંનેમાં એચ સામાન્ય કાઢ્યો. હવે જુઓ આ એક બી અને આ બે બી બંને નિશાન જુદી જુદી છે, તો આપણે બાદબાકી કરશું. તો એક દૂતીયાંશ એ બેમાંથી એક જશે તો એક બી વધશે, અહીંયા વત્તા છે બે જોડે તો વત્તા મૂકશું, એ વત્તા બી એચ, જે આપણને સાબિત કરવાનું હતું એ મળી ગયું. તો આ રીતે આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમલંબ ચતુષ્કોણ ડબલ્યુ એક્સ વાય ઝેડનું ક્ષેત્રફળ, આજે આપણે સાબિત કરવાનું હતું એક એ વત્તા બી એચ ભાગ્યા બે, જે તમને મળી ગયું. તમે આ રીતે સાબિત કરી શકો. ચાલો હવે એમ અને એમ જ બીજી રકમ આપેલી છે એ દાખલો જોઈએ. અહીંયા તમને કહ્યું છે કે એચ બરાબર 10 સેમી, સી બરાબર 6 સેમી, અને બી બરાબર 12 સેમી, અને ડી બરાબર 4 સેમી હોય તો પ્લોટના દરેક ભાગનું ક્ષેત્રફળ અલગ અલગ શોધો, અને સમલંબ પ્લોટનું કુલ ક્ષેત્રફળ મેળવવા માટે આ ભાગનો સરવાળો કરો. ત્યારબાદ આપણે હમણાં સૂત્ર જોયું હતું, એ સૂત્રમાં એચ એ બી ની કિંમત મૂકીને જવાબનો તાળો મેળવવાનો છે. અહીંયા આપણને કહ્યું છે કે એચ એચ એટલે 10, આ 10 છે, અંતર 10 સેમી, એટલે આ પણ 10 સેમી થશે. અને આપણને બી સી કેટલા આપેલા છે, તો કે 6, આટલું 6 છે, અને બી બરાબર 12, આ અંતર 12 છે, અને ડી બરાબર 4, તો આ 4 છે. તો ચાલો તમે જુઓ હવે એ 12 ને 6 18, 18 ને 4 22, તો આપણને એ બરાબર કેટલું આટલું અંતર મળ્યું, તો કે 22 સેમી, આટલું અંતર આપણને 22 સેમી મળી ગયું. તો ચાલો હવે દરેક ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો પહેલા આપણે ત્રિકોણ એમ ડબલ્યુ ઝેડ નું ક્ષેત્રફળ શોધશું. તો શરૂઆત કરો, ત્રિકોણ એમ ડબલ્યુ ઝેડ નું ક્ષેત્રફળ આપણને મળ્યું છે એક દૂતીયાંશ સી એચ, એમાં કિંમત મૂકી દો
सी नी किंमत छ, एक दुत्यांश सी नी जगह छ अने एच नी जगह दस, चलो जे उड़े उड़ाड़ दो, त्रण दू छ, बे बे उड़ी गया, तो अहीं आपने त्रण गुण्या दस एटले त्रीस, क्षेत्रफळ छे तो सेंटीमीटर में छे तो सेंटीमीटर नो वर्ग लखशु। हवे चालो लंबचोरस एम एन वाई जेड नु क्षेत्रफळ शोधी दईए। आपने बी गुण्या एच मळ्युं छे बी एच, तो चलो बी नी जग्याए आपणे शुं मूकशुं 12 अने एच नी जग्याए 10, तो 12 गुण्या 10 तो 120 सेंटीमीटर नो वर्ग मळी गयो। चलो 12 गुण्या 10 कर दो एटले 120 सेंटीमीटर। हवे चलो त्रिकोण एन एक्स वाई नु क्षेत्रफळ आपणने શું મળ્યું હતું કે એક દુત્યાંશ ડીએચ, એક દુત્યાંશ ડીએચ મળ્યું હતું। ચલો એક દુત્યાંશ ડી એટલે આપણને 4 આપેલા છે અને એચ બરાબર 10 આપેલા છે, જે ઉડે ઉડાડ દો, બે દુ 4, બે બે ઉડી ગયા, તો 2 ગુણ્યા 10 તો 10 દુ 20 સેન્ટીમીટરનો વર્ગ મળી ગયો આપણને। હવે ચાલો સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ શોધી દો। તો આ ત્રણેયનો સરવાળો કરી દઈશું એટલે આપણને સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ મળી જશે, કે ત્રિકોણ એમ ડબલ્યુ ઝેડ નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ એમ એન વાય ઝેડ નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એન એક્સ વાય નું ક્ષેત્રફળ। ચાલો સરવાળો કરી દો ત્રણેયનો, 30 સેન્ટીમીટરનો વર્ગ વત્તા 120 સેન્ટીમીટરનો વર્ગ વત્તા 20 સેન્ટીમીટરનો વર્ગ। ચાલો 120 અને 30 150 વત્તા 20 એટલે 170, 170 સેન્ટીમીટર નો વર્ગ મળી ગયો આપણને ક્ષેત્રફળ। હવે આપણને શું કહ્યું છે કે ત્યારબાદ સૂત્ર એચ બરાબર એ વત્તા બી, અરે એચ ગુણ્યા એ વત્તા બી ભાગ્યા બે માં એચ એ અને બી ની કિંમત મૂકી અને તાળો મેળવો। તો ચાલો આપણે આમાં કિંમત મૂકી અને તાળો મેળવીએ, તો લખી દઈશું આપણે કે સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર એચ એ વત્તા બી ભાગ્યા બે। ચાલો એચ ની જગ્યાએ શું મૂકશું આપણે, તો કે 10, એની જગ્યાએ આપણે શોધ્યું કે 22 વત્તા બી, બી એટલે 12 ભાગ્યા બે। ચલો કરી દો સરવાળા, આ રીતે આપણે ક્ષેત્રફળ સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ શોધી શકીએ। ચલો 5 2 10, હવે 5 × 22 + 12 કરી દો, 2 ને 2 4 2 ને 1 3 34, 34 × 5 કરી દો 5 6 20 ને 0, વધી 2 5 3 15 ને 2 17, 170 સેન્ટીમીટર નો વર્ગ, જે આપણને બંને સરખું મળી ગયું ક્ષેત્રફળ। આ રીતે આપણે ચકાસણી પણ કરી શકીએ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો, લાઈક કરજો અને આની પછીના વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને નવા વિડીયોની જાણ તમને તરત થાય। આના સિવાય મારી બીજી એક વિજ્ઞાનની પણ ચેનલ છે, જેમાં ધોરણ 6 થી 8ના તમામ પ્રકરણની ક્વિઝ અને તેના સોલ્યુશન માટેના વિડીયો બનાવેલો છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ, જેથી કરીને તમારે જે પ્રકરણની ક્વિઝ રમવી હોય તે રમી શકો।